નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ભણવાના છીએ ગણિત વિષયમાં. તો ગણિત વિષયમાં આપણે છેલ્લે કયો અંક શીખ્યા હતા, યાદ છે તમને? ગણિતમાં આપણે છેલ્લે શીખ્યા હતા ન વડે ન. તો તમારી બુકમાં જો આપણે છેલ્લે શીખી ગયા ન વડે ન અંક. હવે આવશે એકડી મીંડી દસ. ન વડે ન પછી કયો અંક આવશે? એકડે મીંડે દસ. તો પહેલા આપણે શું કરીશું, દસ નું જે છૂટા છૂટા છે એનું આખું જૂથ બનાવી અને એને ગણીશું, અને પછી આપણે એકડે મીંડે દસ લખતા બોર્ડ ઉપર શીખીશું. તો પહેલા આપણે સમજી લઈએ કે દસ નું જૂથ. તો અહીંયા મેં કેટલા છૂટા છવાયા પાંદડાઓ દોર્યા છે. શું દોર્યું છે? છૂટા છૂટા પાંદડા. તો પહેલા આપણે એને ગણીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. આ કેટલા થયા? દસ. હવે એ પાંદડાઓ છૂટા છૂટા હતા, હવે એને એક જ જૂથમાં લાવવાના આવ્યા છે. જો એક ડાળી છે, એ ડાળીમાં બધા જ પાંદડાઓ છે. કેટલા છે એ આપણે ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. તો આ જૂથ બન્યું કહેવાય. શું બન્યું કહેવાય? જૂથ. પાંદડાઓ તો અહીંયા પણ દસ હતા, પરંતુ એ એક જૂથમાં હતા નહીં, પરંતુ આ પાંદડાઓ એક જ ડાળીમાં એક જ જૂથમાં બધા જ પાંદડાઓ છે. માટે આને શું કહેવાય? દસનું જૂથ બન્યું કહેવાય. શું કહેવાય? આ દસનું જૂથ બન્યું કહેવાય. એ જ રીતે અહીંયા મેં મણકા દોર્યા છે, અહીંયા છૂટા મણકાઓ છે. પછી એને આપણે એક માળામાં દોરીશું, એક માળા જેવું બની જશે. મણકાની માળા કેવી? એકડે મીંડે દસ મણકાની માળા આને કહેવાય. એટલે કે દસનું જૂથ આપણે બનાવીશું. તો ચલો પહેલા આપણે શું કરીએ, છૂટા છવાયા મણકાને ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. કેટલા મણકા થયા? દસ. હવે આ છૂટા છવાયા મણકા છે. કેવા છે? છૂટા છવાયા. હવે આપણે એનું આખું જૂથ બનાવીશું, મણકાની આખી માળા બનાવીશું. શું બનાવીશું? દસ મણકાની માળા. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. કેટલા છે? દસ. તો આ પણ દસ હતા, આ પણ દસ છે, પરંતુ આ છૂટા છવાયા મણકા હતા. આ જૂથ કહેવાય ન કહેવાય? આ એક જ જૂથમાં આપણે એને મણકામાં દોર્યા. તો આ થયું દસનું જૂથ. તો તમારી બુકમાં જો એવા કેટલાય ચિત્રો આપેલા છે કે જે છૂટા છવાયા પણ છે અને એનું જૂથ પણ આપેલું છે. જેમ કે અહીંયા ચોક છે, તો જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. દસ ચોક છે. એ ચોકનું અહીંયા ઝૂમકું બનાવ્યું છે, જૂથ બનાવ્યું છે. જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ છે ને, તો આખું જૂથ બન્યું કહેવાય. એ જ રીતે પાંદડાઓનું પણ જૂથ બનાવ્યું, જે મેં તમને બોર્ડ ઉપર દોરીને સમજાવી દીધું છે. પછી એ જ રીતે બાકસની સળીઓ છે, તો અહીંયા છૂટી છવાઈ બાકસની સળીઓ આપી છે જે તમારે ગણવાની છે. તો એ કેટલી છે? દસ છે. અને અહીંયા આખું એનું જૂથ બનાવી દીધું છે દસનું. એ જ રીતે અહીંયા કેળા છૂટા છવાયા છે,
અને અહીંયા આખું એનું ડઝન છે, જેમ કે 10 નું છે જૂથ બનાવ્યું છે, તો આ રીતે 10 નું જૂથ બનાવ્યું છે. અહીંયા મણકા છે, તો એ મણકા મેં તમને દોરી અને બોર્ડ ઉપર સમજાવ્યું કે અહીંયા 10 છૂટા મણકા છે, તો એ છૂટા મણકા જ કહેવાય. પરંતુ અહીંયા આખું એ જ 10 નું આખી માળા એ બનાવી દીધી છે, તો એ પણ 10 છે. તો આપણે 10 વિશે સમજી ગયા કે 10 એટલે આખી મણકાની માળા, આખું જૂથ બને 10 માં. તો હવે આપણે 10 ના મણકાઓની હાર માળા વિશે શીખી ગયા. આખી મણકાની જે આપણે માળા બનાવી એ શીખ્યા આપણે, એના જૂથ વિશે શીખ્યા. હવે આપણે શીખવાના છીએ એકડી મીંડી 10 લખતા. તો એકડે મીંડે 10 કઈ રીતે લખાય? તો આપણે આગળ શીખ્યા હતા 9 વડે 9, 9 પછી આવે એકડે મીંડે 10. હવે આપણે 10 બોલતા જશું, ગણતા જશું અને લખતા પણ જશું. તો 10 કઈ રીતે લખવાના? પહેલા તો પહેલા શું કરવાનું? 1, આપણે આગળ 1 શીખી ગયા ને, અને પછી પાછળ આવશે 0 બિંદુ, જે આપણે આગળ શીખ્યા હતા 0 વિશે. તો એકડે મીંડે 10 કેટલા થાય? એકડે મીંડે 10. તો 9 વડે 9 પછી આવશે એકડે મીંડે 10. એકડે મીંડે 10. તો આ 10 એ આખું 1 થી 10 સુધીના અંકો આવ્યા એટલે આખું જૂથ બની ગયું. શું બની ગયું? આપણે 1 થી લઈ અને 9 સુધીના અંકો તો શીખી ગયા, અને હવે જ્યારે 10 આવે આ એટલે આખું જૂથ બની ગયું. 1 થી 10 નું જૂથ બની ગયું. શું બની ગયું? જૂથ. એકડે મીંડે 10, તો પહેલા 1 કરવાના અને પછી પાછળ મીંડો. એકડે મીંડે 10. હવે અહીંયા મેં મણકા દોર્યા છે, કેટલા મણકા છે? એકડે મીંડે 10. તો એ આખું મણકાનું બનાવી, જો આપણે એને ગણી લઈએ. તો મણકાઓનું જૂથ ક્યારે બને? કે જ્યારે એમાં 10 મણકાઓ આવે ત્યારે. 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા થયા? 10. તો અહીંયા લખીશું આપણે એકડે મીંડે 10. શું લખીશું? એકડે મીંડે 10. એકડે મીંડે 10. પહેલા લખીશું 1 અને પછી પાછળ મીંડું. એકડે મીંડે 10. એકડે મીંડે 10. ચલો અહીંયા મેં એક કુંડું દોર્યું છે છોડનું, એમાં કેટલા પાંદડાઓ છે. તો આ એક આપણે જૂથ બનાવ્યું. શું બનાવ્યું? 10 નું જૂથ. તો આપણે હવે એને ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા થયા? 10. એકડે મીંડે 10. એકડે મીંડે 10. પહેલા શું કરવાનું? 1 કરવાના અને પછી બિંદુ. એકડે મીંડે 10. એકડે મીંડે 10. એકડે મીંડે 10. તો આપણે આજે એકડે મીંડે 10 નું જૂથ બનાવતા પણ શીખ્યા, અને એને લખતા પણ શીખ્યા, અને ગણતા પણ શીખ્યા. તો તમારે પણ અહીંયા કેટલાક ચિત્રો આપેલા છે જે આપણે અહીંયા કર્યા મણકાના, તો એ પણ તમારે ગણવાના છે અને લખવાના છે. પછી અહીંયા ગણવાના છે અને એવા ને એવા અહીંયા તમારે બનાવવાના છે. નાના નાના લંબચોરસ અહીંયા તમારે બનાવવાના છે. અહીંયા પણ તમારે મણકા ગૂંટવાના છે, અને અહીંયા લાઈન આપી છે ત્યાં તમારે ગોળ મણકા ગણતું જવાનું અને 10 મણકા દોરતું જવાનું છે. અને એકડે મીંડે 10 તમારે અહીંયા લખી દેવાના છે તમારી બુકમાં અને તમારી નોટબુકમાં. અહીંયા પણ મેં તમને જૂથ વિશે સમજણ આપી, તો એ પણ તમારે ઘરે ગણી લેવાના છે ચિત્રો. તો આપણે એક